तो आदृश्य आपने कही નેધરલેન્ડના દીએ કે અત્યારે વૈજ્ઞાનિકોએ અંતિમ નક્કી યાત્રા શરૂ થઈ ચૂકી છે અને પાર્થિવ શરીર ને પૂરેપૂરા રાજકીય સન્માન સાથે તિરંગામાં લપેટાયું છે। ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, પરંતુ આજે આખું ગુજરાત તેમણે કરેલા કામોને યાદ કરી રહ્યું છે, બિરદાવી રહ્યું છે। એક ન પૂરી શકાય તેટલી મોટી ખોટ ભાજપ પક્ષ માટે ચોક્કસ કહી શકાય। પીએમ નરેન્દ્ર મોદીએ પણ કેશુબાપાએ એમને શું શીખવાડતા હતા એવી તમામ વાતો ચોક્કસ તેમણે કરી હતી। અત્યારે દરેક ભાજપનો કાર્યકર્તા ચોક્કસ વ્યથિત છે, ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ જે કેશુબાપા સાથે સંલગ્ન હતા, કામકાજ કરતા હતા, તે તમામ નેતાઓ પણ અત્યારે શોકમગ્ન છે। આજે એક દિવસના રાજકીય શોકની પણ જાહેરાત કરાઈ છે। ભાજપે પણ પોતાના પ્રચારના તમામ કાર્યક્રમો આજ પૂરતા એ રદ કર્યા છે અને આજે આખું ગુજરાત, આખું ભાજપ માત્ર કેશુબાપાના સંસ્મરણોને વાગોળી રહ્યું છે। પહેલા સમાચાર આવ્યા હતા કે કમલમ ખાતે પણ તેમનું પાર્થિવ શરીર લઈ જવાશે, પરંતુ પાછળથી કોઈ ફેરફાર કરાયો અને હવે સીધા જ સ્મશાન ગૃહ લઈ જવાશે, આવા એક સમાચાર સામે આવી રહ્યા છે। તો અંતિમ યાત્રા શરૂ થઈ ચૂકી છે, ટૂંક સમયમાં જ સ્મશાન ગૃહ પહોંચશે અને ત્યાર પછી અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પરંતુ કેશુબાપા એ પાયાના જે કાર્યકર્તા ભાજપના કહેવાય એમાંના એક હતા, એ ખાસ તો ખેડૂતોના નેતા ચોક્કસ કહેવાય અને પટેલ વોટ બેંક પર તેમનું ખાસું પ્રભુત્વ, રાજકારણના પટેલ ચોક્કસ એમને કહી શકાય, એ રીતનું તેમનું વ્યક્તિત્વ, એ પાટીદાર આંદોલન હોય કે પટેલ વોટ બેંકની વાત હોય, દરેક નેતાએ બાપાને માન્યા, માનવા પડ્યા અને જ્યારે જ્યારે પણ ભાજપે ભલે વચ્ચે મનભેદ થઈ ગયા હતા, જ્યારે જ્યારે પણ ભાજપ પક્ષે ગુજરાતમાં જીત મેળવી ત્યારે ત્યારે દરેક આગેવાનો એ નરેન્દ્ર મોદી કેમ ન હોય એ એમને મળવા, એમને મીઠાઈ ખવડાવવા, મોઢું મીઠું કરવા ચોક્કસ પહોંચતા જ હતા। એટલે એક દબદબો ચોક્કસ ભાજપમાં એમનું રહ્યું અનેક વર્ષો સુધી અને અંતિમ શ્વાસ સુધી કહી શકાય કે તેમનો દબદબો ભાજપમાં દરેકે દરેક મુમેન્ટમાં રહ્યો હતો। એમના બહેન અત્યારે વિલાપ કરી રહ્યા છે, તો ટૂંક સમયમાં જ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે, પણ તે પહેલાં તમામ લોકો, ખાસ ભાજપના કાર્યકર્તાઓ તેમના યોગદાનને યાદ કરી રહ્યા છે।